સંવત અઢારસો ઇઠ્ઠોતેરના ચાતુર્માસના ઉત્સવો શ્રીહરિએ ગઢપુરમાં કર્યા દીપોત્સવી દિને નિષ્કુળાનંદ મુનિએ નારાયણના મંદિર આગળ સુંદર દીપમાળા રચી તે પંચદ્વારી દીપમાળાની વચ્ચે સિંહાસન પર શ્રીહરિ બિરાજ્યા આગળ દીવાના બે ઝાડ એટલે કે દીપદાન પણ પ્રગટાવ્યા શોભાનો પાર રહ્યો નહીં આરતી ધૂન થયા પછી મધ્યરાત્રી સુધી ઉત્સવ થયો દીપમાળાની ચારે બાજુ અમુક સંતો ફરતા ગાતા હતા ગુણાતીતાનંદ વિરક્તાનંદ પ્રજ્ઞાનંદ ગોવિંદ મુનિ તથા નિષ્કામાનંદ મુનિને એક એક હજાર પદ કંઠે હતા મુનિને ફરતા દેખીને શ્રીહરિથી ન રહેવાયું તેઓ પણ ઊભા થઈને સંતો સાથે ફરવા લાગ્યા ને કીર્તન ગાવા લાગ્યા સુંદર વસ્ત્રાલંકાર પહેર્યા હતા એમ શ્રી હરિ બહુ પ્રકારનો રસ ભક્તજનના આનંદ માટે પ્રગટ કરતા એમ કરતા સવાર થયું ત્યારે ઉત્સવ બંધ કર્યો પછી શ્રીહરિ સૌ સંતો ભક્તો સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા ગયા રાતે ગુણાતીતાનંદ મુનિ વગેરે જે સંતો ગાતા હતા તે સૌને હાર આપી મળ્યા બીજે દિવસે નિંબતરુ નીચે શ્રીહરિ વિરાજ્યા હતા સામે સંતો ભક્તો બેઠા હતા કીર્તનો ગવાતા હતા તે વખતે ગઢડાનો ખીમો સુથાર એક ભુવાને સાથે લઈ ત્યાં આવ્યો મૂળ ટીંબા ગામનો ખીમો અને પોતાના બે ભાઈઓ સવજી ને પ્રેમજી ગઢડે કાયમ માટે ધંધો કરવા શ્રીહરિની આજ્ઞાથી વસ્યા હતા ત્રણેય ભાઈઓ દ્રઢ નિષ્ઠાવાન હતા નાળિયેરની કાચલીમાંથી કંઠી બનાવતા પછી શ્રીહરિની આજ્ઞાથી ચંદનની કંઠી શરૂ કરી તેથી ખીમો ચંદન લેવા સુરત ગયો હતો તેને એક વિચિત્ર અનુભવ થયો વહાણમાં જતાં એક તાંત્રિક મળી ગયો તેણે મંત્રેલા અડદ ખીમા પર આખી રાત છાંટ્યા સવારે શેર દોઢ શેર અડદ ખીમાએ ભેગા કરી કપડામાં બાંધી લીધા સુરતમાં ધર્મશાળામાં ખીમા સાથે પેલો તાંત્રિક પણ ઉતર્યો તેને કૌતુક થયું હતું કે આજ સુધી તેના મંત્રેલા અડદ નિષ્ફળ ગયા નહોતા પરંતુ આજે આ ખીમાએ તેને નિષ્ફળ કર્યા હતા એટલું જ નહીં તેણે અડદ બાફીને શાક કર્યું પછી તે શાક ભગવાનને ધરાવી જમી ગયો તાંત્રિક આ જોઈ તેના પગમાં પડ્યો તેને થયું આ મારા કરતાં શ્રેષ્ઠ તાંત્રિક લાગે છે પૂછતા ખબર પડી કે તે સ્વામિનારાયણનો ભક્ત છે તાંત્રિક કહે મને પણ સ્વામિનારાયણ પાસે લઈ જા આજે ખીમો તેને લઈને શ્રીહરિ પાસે આવ્યો તેણે બનેલી ઘટના સંભળાવી તાંત્રિકે પંચાંગ પ્રણામ કરી કહ્યું પ્રભુ મને શરણે લો હું અબુધ પાપી જીવ છું આ તમારા ભગતે મારી આંખો ખોલી નાખી શ્રી શ્રીહરિએ તેને વર્તમાન ધરાવ્યા થોડા દિવસ તે રોકાયો તેની મુમુક્ષુતા ત્યાગમાં પરિણમી તેણે શ્રીહરિને વિનંતી કરી કહ્યું મને સાધુ કરો શ્રી શ્રીહરિએ તેને સાધુ દીક્ષા આપી શૂન્યાતિતાનંદ નામ ધરાવ્યું આજ જ અરસામાં શિયાળીના શિવરામ ભટ્ટે પણ હરી પાસે દીક્ષા લઈ અખંડ આનંદ મુનિ નામ ધારણ કર્યું તેમને લીમલીના સગરામ વાઘરીનો યોગ થયો અભણ સગરામે પંડિત શિવરામને પ્રશ્નોત્તરીમાં હરાવ્યા ત્યારથી તેને શ્રીહરિ પ્રત્યે સદભાવ થયો તેણે સગરામનું બ્રાહ્મણને શરમાવે તેવું પવિત્ર જીવન જોયું આથી ગઢડે આવી તેણે દીક્ષા લઈ લીધી આમ શ્રીહરિના સત્સંગી ભક્તો અન્યને પોતાના જીવન વર્તનથી ખેંચતા ને સત્સંગી ઉપરાંત સાધુ કરી મેલતા